એનડીએ ગઠબંધનમાં મંત્રાલયોને લઈ ખેંચતાણ શરૂ થઈ હોવાની વિગતો મળી રહી છે. નીતિશ કુમારની જેડીયુએ માંગ્યા 3 પ્રધાન પદ. જી હા, જેડીયુએ રેલ અને મહત્વના 2 મંત્રાલય માંગ્યા હોવાની સૂત્ર પાસેથી વિગતો મળી રહી છે. બિહારને વિશેષ પેકેજ આપવાની પણ માંગ કરી છે. 2025 વિધાનસભા ચૂંટણી નીતિશ કુમારના નેતૃત્વમાં લડવામાં આવે તેવી સૂત્ર પાસેથી વિગતો મળી રહી છે. જેડીયુ દેશભરમાં જાતિના આધારિત વસ્તી ગણતરીની પણ માંગ કરી શકે છે. બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગ કરી શકે છે. સૂત્ર પાસેથી આ વિગતો મળી રહી છે. સાથી પક્ષોના સહયોગથી સતત ત્રીજી વખત સરકાર બનવા જઈ રહી છે ત્યારે જે આ 14 જેટલા સાથી પક્ષો છે કે જેઓએ હવે અલગ અલગ મંત્રાલયની માંગ કરી છે, અને જો સૌથી પહેલા વાત કરવામાં આવે તો નીતિશ કુમારની જેડીયુએ 3 પ્રધાન પદ માંગ્યા છે. જી હા, 3 સારા એવા ખાતા માંગ્યા છે. અને જે વિગત મળી રહી છે તે પ્રમાણે જેડીયુએ રેલ અને મહત્વના 2 મંત્રાલય માંગ્યા છે, અને સાથે સાથે બિહારને વિશેષ પેકેજ આપવાની પણ માંગ કરી છે. 2025 વિધાનસભા ચૂંટણી નીતિશ કુમારના નેતૃત્વમાં લડવામાં આવે તેવી પણ સૂત્ર પાસેથી વિગતો મળી રહી છે. જેડીયુ દેશભરમાં જાતિના આધારે વસ્તી ગણતરીની પણ માંગ કરી શકે છે. એ સિવાય બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગ કરવામાં આવી શકે છે. તો સમાચાર એ પણ મળી રહ્યા છે કે ચિરાગ પાસવાન અને જીતન રામ માંઝીએ પણ પ્રધાન પદ માંગ્યા છે. ચિરાગ પાસવાન અને જેડીયુ વચ્ચે રેલવે મંત્રાલયને લઈને ખેંચતાણ જોવા મળી રહી હોવાની સૂત્ર પાસેથી વિગત છે. ચિરાગ પાસવાન પણ હવે 2 પ્રધાન પદ ઈચ્છે છે. ચિરાગ બિહારમાં પોતાના માટે મહત્વની ભૂમિકા માંગી રહ્યા છે. જીતન રામ માંઝીએ પણ પ્રધાન પદની માંગ કરી છે. બિહારમાંથી ભાજપના ક્વોટામાંથી માત્ર 1 કે 2 સાંસદો જ પ્રધાન બનશે તેવી સૂત્ર પાસેથી વિગતો મળી રહી છે. તો આ 2 મહત્વના સમાચાર. અન્ય જે સાથી પક્ષો છે તેમના સહયોગથી હવે સતત ત્રીજી વાર સરકાર બનવા જઈ રહી છે.